हेलो नमस्ते बाल मित्रों, धोरण बे बधा बाळकोनुं त्रिमूर्ति अत्यारे जे स्कूलमां लाइव क्लासमां आप सबनुं स्वागत छे। हवे धोरण बे विषय गणित गमन जेमां चेप्टर नंबर वन एटले के पाठ पहेलो चेप्टर नंबर वन शुं लांबू छे अने शुं गोळ छे जेनुं आपणे आगळना चेप्टरमां अभ्यास करी गईकाले के शुं लांबू छे अने शुं गोळ छे जेनी तमने समजण पड़ी गई हशे। बराबर छे, काले आपणे जोयुं हतुं ने के बाळकोने भीखूकाका गमे छे, भीखूकाका छे बाळकोने शुं करे छे, रमत रमाडे छे, एक ठेલામાં બધી વસ્તુઓ મૂકીને એક બાળકની આંખો પર પટ્ટી બાંધીને તે વસ્તુને અડવાની છે અને કહેવાનું છે કે આ વસ્તુ કઈ છે। આવી રીતે બાળકોને રમત રમતમાં આકારો વિશેની માહિતી આપે છે કોણ? મીકુકાકા, જે આપણે આગળના ચેપ્ટરમાં ભણી ગયા છે। બરાબર, વસ્તુ અડકીને બાળકોને મીકુકાકા જવાબ આપે છે કે વસ્તુ કેવી છે, અણીદાર નળાકાર જેવો તેનો આકાર છે, તે લાંબી છે, તે શું છે, એને અડકીને તેનો જવાબ આપે છે કે તે પેન્સિલ છે અથવા પેન છે। બરાબર, જે તમે ગઈકાલે ચેપ્ટરમાં શીખી ગયા હતા કે શું લાંબુ છે, શું ગોળ છે, મૂળ આપણા આકારો કેટલા છે, કાલે તમે આ શીખ્યા હતા ને, મેં તમને વ્યવસ્થિત ચોરસ, લંબચોરસ, ત્રિકોણ, ગોળ એ બધાને દોરીને વ્યવસ્થિત તમને સમજાવ્યું હતું। બરાબર છે કે મૂળ આકારો કેટલા છે, તો આપણે મૂળ આકારો કેટલા છે, ચાર, કેટલા છે, ચાર આકારો છે। બરાબર, જેમાં સૌથી પહેલો આકાર કયો છે, ચોરસ। ચોરસને કેટલી બાજુઓ હોય, કાલે આપણે શીખ્યા હતા ને, ચોરસને કેટલી બાજુઓ હોય, તો ચોરસને ચાર બાજુ હોય છે, એક, બે, ત્રણ અને ચાર, અને ચોરસને ખૂણા પણ કેટલા હોય, ચાર, અને ખૂણા કહેવાય, તો ચોરસને ચાર ખૂણાઓ હોય છે અને તે ચારે બાજુઓ સરખી હોય છે। ચોરસ વિશે આપણે ભણી ગયા, એના પછી આવે છે લંબચોરસ। તો લંબચોરસને પણ ચાર ખૂણા અને ચાર બાજુઓ હોય છે, એક, બે, ત્રણ અને ચાર, પણ લંબચોરસમાં સામ સામેની બાજુ જ સરખી હોય, તેની ચારે બાજુઓ સરખી હોતી નથી। બરાબર, આને આપણે શું કહીશું, લંબચોરસ। આકારોને તમારે વારંવાર પુનરાવર્તન કરવાથી તમને તેના નામ યાદ રહી જશે કે ચોરસ, લંબચોરસ, એના પછી શું આવે છે, ત્રિકોણ। હવે ત્રિકોણને કેટલી બાજુઓ હોય, ત્રણ, કેટલી બાજુ, ત્રણ, ત્રિકોણને ત્રણ બાજુઓ હોય છે અને ખૂણા પણ કેટલા હોય છે, ત્રણ, એક, બે અને ત્રણ, ત્રિકોણને ત્રણ ખૂણા છે અને ત્રણ બાજુઓ છે, એના પછી આવે છે ગોળ, રાઉન્ડ। બરાબર, તમારા ગોળનો આકાર કેવો હોય છે, ગોળથી રમો છો ને બાળકો, એનો આકાર કેવો હોય છે, ગોળ, તો એને આપણે શું કહીશું, ગોળ। ગોળને છે મૂળ આકારો છે ચાર, જેના વિશે આપણે શીખી ગયા, ચોરસ, લંબચોરસ, ત્રિકોણ અને ગોળ। ચોરસને ચાર બાજુઓ હોય છે, ચાર ખૂણા હોય છે, લંબચોરસને પણ ચાર બાજુઓ હોય છે, ચાર ખૂણા હોય છે, ત્રિકોણને કેટલી બાજુઓ હોય, ત્રણ અને ત્રણ ખૂણા, જ્યારે ગોળને એક પણ બાજુ કે એક પણ ખૂણા હોતા નથી, તે એકદમ ગોળ હોય છે। બરાબર, આ આપણે ગઈકાલે એટલે ગઈકાલના ચેપ્ટરમાં આપણે શીખી ગયા। હવે એના પછી પેજ નંબર, તમારા પાઠ્યપુસ્તક ખોલો, બધા જ બાળકો પોતાનું પાઠ્યપુસ્તક ખોલો અને તેમાં પેજ નંબર ચાર, પેજ નંબર ચાર કાઢો, પાઠ્યપુસ્તકનું પેજ નંબર ચાર, જેમાં સૌથી પહેલાં છે કે ઉતાવળ કરો અને ઝડપ રાખો। આ પણ ગઈકાલ જેવી એક રમત જ છે, કાલે જે મીઠુકાકા રમત રમાડતા હતા ને, કે વસ્તુને અડકો, થેલામાંથી કોઈ પણ વસ્તુ કાઢો, અડકો અને એના વિશે અનુમાન કરો અને તેનું નામ આપો, એવી જ રીતે આ બીજી રમત છે કે ઉતાવળ કરો અને ઝડપ રાખો। આકારો વિશે તો બધા સમજી ગયા ને, કે મૂળ આકાર આપણા કેટલા છે, ચાર, ચોરસ, લંબ
पेज नंबर 4 ऊपर બીજી રમત છે કે ઉતાવળ કરો અને ઝડપ રાખો એટલે ફટાફટ તમારે એનો જવાબ આપવાનો છે બરાબર ઉતાવળ કરો અને ઝડપ રાખો બરાબર છે હવે તેમાં શું કર્યું છે કે તમે જ્યારે સ્કૂલમાં કદાચ આવ્યા તો બધા બાળકો જે સ્કૂલ ચાલુ હતી ને એવી રીતે બાળકો બધા વર્ગમાં એટલે પોતાના ક્લાસમાં જેમ તમે પોતાના ક્લાસમાં બેઠા હો એમ બાળકો વર્ગમાં વર્તુળાકારે બેઠા છે વર્તુળાકાર એટલે કે ગોળ આવી રીતે બધી જગ્યાએ આમ બાળકો બેઠા છે શું કર્યું છે ગોળ ગોળ વર્તુળાકાર બાળકો બેઠા છે અને તેઓ આ રમત તાળી પાડીને અને ગીત ગાઈને રમી રહ્યા છે હવે બધા બાળકો ત્યાં ગોળ રાઉન્ડ બનને બેઠા છે અને બધા શું કરે છે તાળી પાડે છે અને ગીત ગાય છે જોડે જોડે બરાબર કેવું ગીત ગાય છે કે તમને રમત રમતમાં આકારો વિશે માહિતી મળે એવું તો શું છે ગીતમાં લાંબુ શું છે ગોળ શું છે આજુ જુઓ બાજુ જુઓ આવું ગીત ગાય છે અને જોડે જોડે તાળી પાડે છે એમાંથી એક છોકરી જેનું નામ છે રીના બરાબર છે જેમ કે તમારા ક્લાસમાં બધી બધા બાળકોના નામ છે ને એવી રીતે આ છોકરીનું નામ છે રીના તે ગાય છે કે બેટ લાંબુ છે દડો ગોળ છે બરાબર બેટ કેવું હોય તમે બોલ બેટથી રમો છો ને તો આ બેટ કેવું છે બેટ કેવું છે લાંબુ બરાબર તમે બેટથી રમો છો ને બેટ બેટનો આકાર કેવો છે લાંબુ બેટ અને દડો તો કે દડો ગોળ છે બેટ લાંબુ છે અને દડો ગોળ છે બેટને આપણે લાંબુ કહી શકાય કે લાંબુ છે ને લાંબચોરસ છે એટલે કે શું કહેવાય લાંબુ અને આને કહેવાય ગોળ તો આપણે આ તો રંગ આવી ગયા લંબચોરસ અને ગોળ એવી રીતે રમત રમતમાં બાળકોને ખબર પડે કે આકારો કયા છે લાંબુ અને ગોળ બેટ લાંબુ છે અને દડો ગોળ છે એટલે રીનાએ તે જવાબ આપ્યો રમત રમતા તેને ખબર નથી બરાબર કે શું આપણે તેને આકારો વિશે માહિતી આપે છે એવી રીતે તમારે પણ શીખવાનું છે કે બેટ લાંબુ છે અને દડો ગોળ છે હવે ફરીવાર પાછા બધા બાળકો ગાય છે તમારા પાઠ્યપુસ્તકના પેજ નંબર 4 ઉપર ચિત્ર આપેલું છે જો બધા બાળકો કેવા ગોળ રાઉન્ડ પર વર્તુળાકારે બેઠા છે બેઠા છે ને એ બધા વર્તુળાકારે બેસીને તાળી પાડીને રમત રમે છે અને ગીત ગાય છે ફરીવાર ગીત ગાય છે બધા બાળકો કે લાંબુ શું છે અને ગોળ શું છે આજુ જુઓ બાજુ જુઓ એટલે આજુબાજુ જોઈને વસ્તુનું અનુમાન કરીને કહેવાનું છે કે લાંબુ શું છે અને ગોળ શું છે હવે બીજી છોકરી એટલે કે જેનું નામ છે મીનુ તે જવાબ આપે છે કે શીશી લાંબી છે કોઈ પણ પાણીની બોટલ હોય ને તમારી પાણીની બોટલ એ કેવી હોય લાંબી તો કે શીશી લાંબી છે અને ટોપી ટોપી કેવી છે ગોળ તો શીશી કેવી હોય તમારી પાણીની બોટલ હોય છે ને બરાબર પાણીની બોટલ કેવી છે લાંબી પાણીની બોટલ લાંબી છે અને ટોપી આ ટોપી બરાબર ટોપીનો આકાર કેવો છે ગોળ ટોપી ગોળ છે અને બોટલ લાંબી છે બેટ પણ લાંબુ છે અને દડો ગોળ છે એના આધારે તમે લાંબુ શું છે અને ગોળ શું છે જે આપણા ચેપ્ટરનું નામ છે એના વિશે તમે શીખી શકો બરાબર અને હવે રમત આગળ વધે છે એના પછી ફરીવાર રમત આગળ વધે છે હવે તમે આ રમત તમારા વર્ગમાં રમો અને એક લાંબી અને એક ગોળ એ વસ્તુનું નામ વારાફરતી લેતા જાઓ અને બીજા જે વસ્તુનું નામ કયું હોય તે વસ્તુ ફરીવાર લેવી નહીં આપણે પહેલા બેટને આગળો લઈ લીધો છે શીશી અને ટોપી લઈ લીધી છે તો એ વસ્તુ ફરીવાર લેવી નહીં અલગ અલગ વસ્તુઓ તમે લઈ શકો જેવી કે તમે એલઈડી ટીવી તો એલઈડી ટીવીનો આકાર કેવો છે તમારા ઘરે ટીવી તો હશે ને એનો આકાર કેવો છે લંબગોળ તમારા ઘરે ઘડિયાળ હોય તો
ઘડિયાળનો આકાર પણ કેવો હોય? ગોળ. પછી આ શું છે? ડસ્ટર. તો ડસ્ટરનો આકાર કેવો છે? લંબચોરસ. બરાબર, તમારા મમ્મી બંગડી પેટતા હશે, છોકરીઓ બંગડી પેટતે, તો બંગડીનો આકાર કેવો છે? ગોળ. એવી રીતે અલગ અલગ વસ્તુઓ દ્વારા તમારે શીખવાનું છે કે લાંબુ શું છે અને ગોળ શું છે. સમજાઈ ગયું બાળકો? હવે પેજ નંબર 5, પાઠ્યપુસ્તકનું પેજ નંબર 5. અત્યારે આમાં આપણે શું શીખ્યા હતા કે ઉતાવળ કરો ને ઝડપ રાખો, ઝડપથી તમારે જવાબ આપવાનો હતો કે લાંબુ શું છે અને ગોળ શું છે. હવે એના પછી આવે છે શું ગબડે અને શું સરકે. કઈ વસ્તુ ગબડી શકે અને કઈ વસ્તુ સરકી શકે, બરાબર, એના વિશે આપણે આગળ ભણીશું. બરાબર છે. હવે પેજ નંબર 5 ઉપર બધા જ બાળકો પહેલા ચિત્ર જુઓ. પેજ નંબર 5 ઉપર પાઠ્યપુસ્તકમાં ચિત્ર આપેલું છે, એમાં તમે જુઓ એક લપસણી છે જેમાં એક બાળક શું કરી રહ્યો છે? લપસણી ખાઈ રહ્યો છે. બરાબર, પછી એક છોકરી નીચે સૂતી છે જે આમ સરકીને ચાલે છે. એક છોકરો બોલ છે, બોલથી રમી રહ્યો છે. પછી એક બાળક છે તે એક પેટીને રમત જેવું દોરડું બાંધીને સરકાવીને ગબડાવીને લઈ જાય છે. અને બીજા બાળકો એક છે રમતનું છે થાંભલો, તેના પર બેઠો બેઠો શું કરે છે? હિંચકા ખાય છે. બરાબર, આવા ચિત્ર આપેલું છે, એમાંથી તમારે શીખવાનું છે કે શું ગબડે છે અને શું સરકે છે. હવે ચિત્ર જુઓ કે બગીચામાં કેટલાક બાળકો વસ્તુઓને ગબડાવી રહ્યા છે અને કેટલાક બાળકો વસ્તુઓને સરકાવી રહ્યા છે. બરાબર છે, અમુક વસ્તુ સરકે તેવી પણ હોય. જો લપસણી ખાય છે એ છોકરો તો શું થાય? એ સરકે છે, સરકીને પછી લપસણી ખાય છે. હવે એક છોકરો બોલથી રમે છે, એને શું કરે છે? બોલને ગબડાવે છે, એને શું કહેવાય? ગબડે છે. બરાબર છે. હવે આપણે એ વસ્તુનું અનુમાન કરવાનું છે કે કઈ વસ્તુ ગબડી શકે અને કઈ વસ્તુ સરકે છે. બરાબર છે. હવે કદાચ લખોટી હોય, લખોટી તો રમો છો ને તમે, નાની એમથી લખોટી હોય એનાથી રમો છો ને, તો એ લખોટી છે તેને તમે આમ ઘા કરો તો આમ ગબડતું ગબડતું જશે, એટલે લખોટીને શું કહેવાય? ગબડે છે. શું કહેવાય? ગબડે છે. આ શું છે? લખોટી. એને તમે ઘા કરો ને તો એ શું કરે? ગબડે. બરાબર છે, એ વસ્તુ ગબડે. હવે તમારો સ્કૂલ બેગ શું હોય? સ્કૂલ બેગ. એને તમે નીચેથી આમ ઘા કરો ને તો એ સરકીને જશે. કેવી રીતે જશે? સરકીને. તો એને આપણે શું કહીશું? સ્કૂલ બેગને સરકે. બરાબર છે, સ્કૂલ બેગ. સ્કૂલ બેગને તમે ઘા કરો તો એ ઘા નથી કરો ને, એટલે કે તમે એને નીચે આ મૂકો ને તો એ સરકીને જશે, એટલે એ વસ્તુ કઈ કહેવાય? સ્કૂલ બેગ. એ સરકે છે. અને અમુક વસ્તુ એવી પણ હોય જે સરકે પણ અને ગબડે પણ, ગબડી પણ શકે અને સરકી પણ શકે. બરાબર છે. એવું શું હોય તો કે ગોળ કાચ, તમારી પાસે કાચ હોય ને અરીસો જેને કહેવાય, એને તમે મૂકો ને નીચે અથવા સરકાવો તો એ સરકી પણ શકે અને ગબડી પણ શકે. એવી જ રીતે નારંગી, બધાએ ખાધી છે ને નારંગી, જેને આપણે મોસંબી પણ કહીએ છીએ, એ વસ્તુને પણ જો તમે ઘા કરો. એના પછી છે બોર, એટલે કે દડો. દડાને પણ જો તમે નીચે મૂકો અને ઘા કરો તો એ દડો અને મોસંબી એ બંને વસ્તુ ગબડે છે. શું થાય છે? ગબડે એટલે આમ નીચે પડતું પડતું આમ એકવાર પડે, પાછું ઊંચું થાય, પડે નીચે, એવી રીતે જાય તેને આપણે શું કહી શકીએ? ગબડે. પણ જે સીધી રીતે આમ લપસીને જાય એને આપણે શું કહીએ? સરકે છે. તો દડો, નારંગી, ટામેટું, પેન્સિલ આ બધી વસ્તુઓ શું છે? ગબડે છે. શું થાય છે? ગબડે છે. જ્યારે પેન્સિલ બોક્સ, તમારી પાસે પેન્સિલ બોક્સ હોય એનો આકાર કેવો હોય? લંબચોરસ. બરાબર છે. પણ તેની ઉપરની સપાટી કેવી હોય છે? લીસી, એટલે કે એ તમે નીચે મૂકો ને તો એ સરકે. એવી જ રીતે પુસ્તક, એટલે કે તમારી પાસે કોઈ પણ બુક્સ હોય, નોટબુક્સ
પાઠ્ય પુસ્તક હોય એને તમે નીચે મૂકો તો એ શું થાય? એ પણ સરકે છે, કેમ કે તેની ઉપરની સપાટી કેવી હોય? લીસી, એના કારણે તે લપસે છે, સરકે છે. હવે તમારા ઘરે કોઈ પણ કાચનો નહીં પણ પ્લાસ્ટિકનો કે કોઈ પણ વાટકો હોય, બરાબર છે, વાટકાને તમે આમ નીચે મૂકશો ને તો એ પણ સરકે છે. એવી જ રીતે તમારી પાસે હોય રબર, શું પેન્સિલથી લખો છો ને તમે બધા, અને કદાચ ભૂલ થાય તો તેને સાફ કરવા માટે તમે શેનો યુઝ કરો છો? રબરનો, ચેક રબરનો, બરાબર છે. એને પણ તમે નીચે મૂકો તો એ વસ્તુ પણ સરકે. શું થાય છે? સરકે, વસ્તુ સરકે અને વસ્તુ ગબડે, આ બે વિશે આપણે સમજવાનું હતું કે કઈ વસ્તુ ગબડે છે અને કઈ વસ્તુ સરકે છે, બરાબર છે. ગબડે અને સરકે એ બે વિશે મેં તમને સમજણ આપી, એ પ્રમાણે તમારે તમારું જે આઈબુક છે, આઈબુકમાં હોમવર્ક તમને આપવામાં આવે છે, તેમાં પેજ નંબર 8 ઉપર એ બધી વસ્તુ વિશે માહિતી આપેલી છે કે કઈ વસ્તુ ગબડી શકે, કઈ વસ્તુ સરકી શકે, એના વિશે તમારે એમાં જોઈને તમારે આગળ અભ્યાસ કરવાનો અને મમ્મીને પૂછવાનો અથવા તમે તમારી જાતે વાંચતા આવડતો હોય તો જોઈને, ચિત્ર જોઈને સમજી શકો કે કઈ વસ્તુ ગબડે છે અને કઈ વસ્તુ સરકે છે, બરાબર છે. હવે આ ચિત્રમાં તમે જોયું ને પાઠ્ય પુસ્તકમાં કે લપસણી ખાય છે તો તે સરકે છે, બોલને ઘા કરે છે તો તે ગબડે છે. એવી જ રીતે કેટલીક વસ્તુઓ એવી હોય છે જે ગબડી શકે, જ્યારે કેટલીક વસ્તુઓ એવી હોય છે કે જે સરકી શકે. હવે કેટલીક વસ્તુઓ બંને થઈ શકે, શું સરકી પણ શકે ને ગબડી શકે, વસ્તુ એક જ હોય પણ તે સરકી પણ શકે છે અને ગબડી પણ શકે છે. પેજ નંબર, પાઠ્યપુસ્તકના પેજ નંબર 6 ઉપર તમારી આજુબાજુ વસ્તુઓ જુઓ અને નીચે લખો. પાઠ્યપુસ્તકમાં તમારે લખવાનું છે તમારી આજુબાજુની વસ્તુઓ જુઓ અને નીચે લખો. હવે એમાં તમારે ગબડી શકે તેવી વસ્તુ, સરકી શકે તેવી વસ્તુ અને ગબડી અને સરકી શકે એવી બંને વસ્તુ એના નામ લખવાના છે, બરાબર. તો ગબડી શકે તેવી આપણે વસ્તુ લખીશું પહેલા કે દડો, સિક્કો, સિક્કો પૈસાનો સિક્કો હોય ને એ પણ ગબડી શકે. એવી જ રીતે પેન્સિલ, પછી બોટલ આપણે દોરી હતી ને પાણીની બોટલ, પાણીનો ગ્લાસ, બરાબર છે, આ બધી વસ્તુઓ, દડો, સિક્કો, પેન્સિલ, બોટલ, પાણીનો ગ્લાસ, આ બધી વસ્તુઓ ગબડી શકે છે. શું થઈ શકે છે? ગબડી શકે છે. દડો, સિક્કો, પેન્સિલ, બોટલ, પાણીનો ગ્લાસ, પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 6 ઉપરનું જે કોષ્ટક આપેલું છે એનો જવાબ લખાવી છે, બરાબર. એના પછી છે સરકી શકે તેવી વસ્તુ, તો લંચ બોક્સ, નોટબુક, મોબાઈલ એ પણ સરકી શકે, બેડ, ફૂટપટ્ટી, આ બધી વસ્તુ સરકી શકે. હવે જે બંને વસ્તુઓ થઈ શકે તે, તો કે ગેસનો વાટકો ગબડી પણ શકે અને સરકી પણ શકે. પછી ઢોલક, ડીશ, ઢોલક એ ગબડી પણ શકે અને સરકી પણ શકે. એવી જ રીતે છે ડીશ, કોઈ પણ ડીશ એ પણ સરકી પણ શકે અને ગબડી પણ શકે. એના પછી આવે સીડી અને સિક્કો, બરાબર. ગબડી શકે, સરકી શકે અને ગબડી અને સરકી બંને શકે તેવી વસ્તુ, જેમાં ગબડીમાં આવશે દડો, સિક્કો, પેન્સિલ, બોટલ, પાણીનો ગ્લાસ, સરકી શકે તેવી વસ્તુમાં લંચ બોક્સ, નોટબુક, મોબાઈલ, બેટ અને ફૂટપટ્ટી, અને બંને થઈ શકે તેમાં આવે ગેસનો બાટલો, ઢોલક, ડીશ, સીડી, સિક્કો, બરાબર છે. આ પાંચ વસ્તુ આમ આવે. અને એવી જ રીતે તમારે પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 6 ઉપર જે કોષ્ટક આપેલું છે એમાં તમારે જવાબ લખવાના રહેશે, બરાબર છે.
આટલું બધા બાળકો વ્યવસ્થિત શીખી ગયા. હવે પછી આગળના ચેપ્ટરમાં આપણે એના આગળના વિશે માહિતી મેળવીશું. આજે તમારે આટલું કરવાનું રહેશે. નમસ્તે.